હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ શિલ્પાસ કિચન રેસિપીઝ. આમ તો આપણે બધા હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ જ રહેવા માગતા હોઈએ છીએ, બરાબર ને? પરંતુ શું કરવું, અત્યારે શિયાળામાં ઉંમરવાળાને સાંધાના દુખાવાઓ અને કમરના દુખાવા ખૂબ જ થાય છે. ઉંમરવાળાની તો શું વાત કરીએ, અત્યારના સમયમાં તો ઘણા યુવાનને પણ તકલીફ હોય છે. તો મિત્રો, આજના એપિસોડમાં તેનું એક સોલ્યુશન લઈને આવી છું. અને અમારા ઘરે દર શિયાળામાં આ પાક બને છે, અને આ પાકથી મારા મમ્મીનું કમરનો દુખાવો તો સાવ ગાયબ થઈ ગયો છે, અને સાંધાના દુખાવામાં પણ ઘણી બધી રાહત થઈ જાય છે. તો મને એમ થયું કે આ પાક બધાને ઉપયોગી થઈ શકે છે, તો આ રેસિપી હું તમારી સમક્ષ લઈને આવી છું. તો છેલ્લે સુધી જોતા રહેજો. તો આપણે તે શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ આપેલું છે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરી અને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત મળી રહે. આ બિલકુલ ફ્રી છે અને હું હંમેશા નવા નવા વિડીયો લાવતી રહું છું. અને તમારું સબસ્ક્રાઈબ ગ્રે કલરનું છે તો તમે પહેલેથી જ કરેલું છે, બીજી વખત કરવાનું નથી. ફ્રેન્ડ્સ, આ પાક બનાવવા માટે મેં એક તવલામાં ડાયરેક્ટ જેમ આપણે બનાવવું છે એમાં જ બધી વસ્તુ નાખી દઈશું. આ મેથીનો પાવડર છે, મેથીને મેં ઘરે દળી ચાળી લીધી છે અને એક વાટકી લીધી છે. તમે કોઈ પણ માપ સેટ કરી શકો છો, નાની વાટકી હોય મોટી વાટકી, પણ બધી એક જ સરખી વાટકી રાખવાની છે. જે વાટકીથી મેં મેથી પાવડર લીધો હતો એ જ વાટકીથી મેં સૂટ પાવડર લીધો છે, અને એ જ વાટકીથી હું હળદર લઉં છું. એટલે તમે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની, નાની અથવા મોટી, તમારે જેટલું બનાવવું હોય એટલું. અને એ જ વાટકી એક વાટકી ઘી એમાં નાખી દઈશું આપણે. ફ્રેન્ડ્સ, મેં અત્યારે ગાયનું ચોખ્ખું ઘી લીધું છે. જો તમે આ પાકમાં ગાયનું ઘી વાપરશો તો એ વધારે ફાયદાકારક છે. બાકી તમે બીજું કોઈ પણ ચોખ્ખું ઘરનું દેશી ઘી વાપરી શકો છો. આ પાક ટોટલ 5 વસ્તુથી બને છે, અને આ પાકમાં જેટલી પણ વસ્તુનો ઉપયોગ થાય છે એ બધી જ સાંધાના દુખાવા માટે ફાયદાકારક છે, અને એકદમ સોફ્ટ બનશે કે દાંત વિનાના પણ એ ખાઈ શકશે. હવે એને આપણે ગેસ ઉપર લઈ લીધું અને ગેસ ચાલુ કરી દીધો છે, અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, છેલ્લે સુધી જોજો, હું તમને છેલ્લે પણ એક સરસ મજાની ટિપ્સ આપીશ. ફ્રેન્ડ્સ, આને બરાબર રીતે સરસ શેકી લેવાનો છે. મીડિયમ ફ્લેમ ઉપર શેકજો, એટલે બરાબર રીતે સરસ શેકાય, અને લગભગ 10 મિનિટ થશે ત્યાં તમારે શેકાઈ જશે અને સુગંધ પણ સરસ આવવા લાગશે. મીડિયમ ફ્લેમ ઉપર મારે આને શેકાતા લગભગ 7 મિનિટ થઈ છે. ત્યાર પછી ગેસને આપણે ઓફ કરી દેવાનો છે, અને જે વાટકીનું માપ લોટનું અને ઘીનું લીધું હતું એ જ વાટકી આપણે ગોળ લેવાનો છે, દેશી ગોળ લેવાનો છે. કેમિકલવાળા ગોળનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે દવા તરીકે હંમેશા દેશી ગોળનો જ ઉપયોગ થાય છે. આ રીતે ગોળ લઈ અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસને ઓફ કરીને જ ગોળ નાખવાનો છે. જે ગોળ છે એ સરસ રીતે ઓગળી જશે, જે ગરમ છે આપણું બધું એમાં ધીરે ધીરે ઓગળી જશે. કદાચ તમે ગાંગડો લઈ અને નાખ્યો હોય તો એને આ રીતે તવેતાથી ભાંગશો એટલે એ ભાંગી અને ગરમ થઈ અને ઓગળી અને સરસ મિક્સ થઈ જશે અને સરસ સોફ્ટ બનશે. ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુના ગુણ ગરમ હોય છે, તો તમારે તમારી તાસીર પ્રમાણે લેવું. બરાબર મિક્સ કરી લેશો એટલે આ રીતે તમે જુઓ છો કે આપણે શીરો બનાવીએ છીએ એ રીતનું થઈ જશે. અને તમે આ રીતે એક ચમચી ખાઈ શકો છો, એક ચમચી અથવા 1.5 ચમચી તમારી તાસીર પ્રમાણે તમારે લેવાનું છે. જમ્યા પહેલાં, નાસ્તો કે સવારે ખાધું ના હોય એ પહેલાં, અથવા તો તમે આ રીતે 1/2 ચમચી ની ગોળી બનાવી લેશો અને એને સ્ટોર કરી લેશો તો પણ ચાલશે. આ રીતે ગોળી 2 કે 3 તમારે લઈ લેવી, અથવા તો આ રીતે કોઈ પણ ડીશમાં પાથરી દેવું. તમારે જેટલું ક્વોન્ટિટી હોય અને તમારે જેવડી ડીશ થતી હોય એ રીતે તમે ડીશમાં પણ પાથરી શકો છો. આ રીતે ડીશમાં પાથરી લેવી, ડીશને ગ્રીસ કરશો તો પણ ચાલશે અને નહીં કરો તો પણ ચાલશે, કારણ કે આને ઘીમાં જ આપણે બનાવેલું હોય છે અને આમાં કોઈ પણ પ્રકારે પાણી કે કોઈ પણ લિક્વિડનો યુઝ નથી થતો, એટલે એ સરળતાથી નીકળી જશે. અમારા ઘરમાં આ રીતે અવારનવાર બને છે, એટલે જ મેં આ એક મોટી મોટી વાટકીનું બનાવેલું છે. અને ફ્રેન્ડ્સ, આ રીતે એને સરસ રીતે એકદમ લીસું કરી લઈશું અને ત્યાર પછી એને થોડું ઠંડુ થવા માટે રાખી દઈશું, એટલે આપણા સરસ પીસ પડી જશે. ફ્રેન્ડ્સ, એક સરસ મજાની હેલ્થ ટિપ્સ આપી દઉં છું તમને. ગોઠણના દુખાવામાં સિંધાલુણ ખૂબ જ ફાયદાકારક છે. ગરમ પાણીમાં સિંધાલુણ નાખી અને ગોઠણને ગરમ પાણીમાં રાખી અને પાણીનો શેક આપવો. ફ્રેન્ડ્સ, આપણું આ જે પાક છે એ થોડો થોડો ઠંડો થઈ ગયો છે, સાવ ઠંડો નહીં થવા દેવાનો. અને ત્યાર પછી આપણે
એને પીસ પાડી લઈશું. આ રીતે નાના નાના જ પીસ પાડવાના છે, બહુ મોટા પીસ નહીં પાડીએ, જેથી આપણને ખાવામાં સગવડતા રહે. તમારે એક પીસ ખાવું હોય તો એક લઈ શકો અને બે પીસ ખાવા હોય તો બે લઈ શકો. તમને કમરદર્દ હોય તો ખાસ કરીને આ પાકનો ઉપયોગ કરજો, કારણ કે આ પાકથી ઘણાના દુખાવાઓ દૂર થયા છે. ફ્રેન્ડ્સ, તમને ગમ્યું હોય તો એક લાઇક આપી અને કમેન્ટ પણ કરી દેજો. આમ તો જો કે તમે અહીંયા સુધી જોયું છે તો તમને જરૂર ગમ્યું હશે, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સૌથી પહેલા મારો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.